વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 2 એમાં આપણે અલગ અલગ મિશ્રણોને કેવી રીતે અલગ કરી શકીએ, મિશ્રણોમાંથી અલગ અલગ તત્વોને કેવી રીતે અલગ અલગ પદાર્થને કેવી રીતે અલગ કરી શકીએ એના વિશે શીખી રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન પ્રવાહી એને અલગ કરવાની રીતો શીખી ગયા, પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાયુઓને કેવી રીતે અલગ કરવા એના વિશે જે શીખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરમાં એ જ શીખવાના છીએ કે વાયુ એક કરતાં વધારે વાયુઓને ભેગા કર્યા હોય તો આપણે એને અલગ કરવા હોય તો શું કરવાનું, બરાબર? એના માટે પણ એક અલગ રીત છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો ગયા લેક્ચરમાં આપણે સાધુ નિસંદન અને વિભાગીય નિસંદન શીખ્યા હતા, બરાબર છે? સાધુ નિસંદન અને વિભાગીય નિસંદનમાં શું તફાવત હતો? તો કે સાધુ નિસંદનમાં વિભાગીય સ્તંભ નો આવે, બરાબર, જ્યારે વિભાગીય નિસંદનમાં વિભાગીય સ્તંભનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. વિભાગીય સ્તંભ શું કરે? એ જે આપણે પ્રવાહીને વાયુમાં ફેર્યું છે એ વાયુને સંઘનિત્ર કરે છે, અને પછી એ સંઘનિત્ર કરી અને પછી કન્ડેન્શનમાં થઈ અને પછી એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે, બરાબર. આપણે એવી રીતનો ઉપયોગ કર્યો હતો વિભાગીય નિસંદનનો. તો આપણે અલગ અલગ વાયુને અલગ કરવા માટે એના ઉત્ક્રમણ બિંદુ જે પ્રમાણે હોય એ પ્રમાણે એને અલગ કરવા માટે અહીંયા આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ, અને એ પદ્ધતિ પણ છે વિભાગીય નિસંદન, બરાબર. આપણે અહીંયા વિભાગીય નિસંદન વિશે જ શીખવાના છીએ, અને એ વિભાગીય નિસંદન વાયુઓનું મિશ્રણ છે એને અલગ કરવા માટે વપરાય છે. તો વાયુના મિશ્રણ તરીકે આપણે હવાને લઈએ, બરાબર. જો હવાને આપણે કે અલગ કરવા માટે લીધું, કેટલા બધા વાયુઓ હોય, અસંખ્ય વાયુઓ ભેગા થયેલા છે હવાની અંદર, બરાબર. તો અહીં આપણે હવામાં રહેલા અસંખ્ય વાયુઓને અલગ કરવા હોય તો એને માટે આપણે આ વિભાગીય નિસંદન પદ્ધતિનો ઉપયોગ કરશું. તો એ સમજતા પહેલાં આપણે એનો ખ્યાલ મેળવીએ, એની કેટલીક વિગતો સમજી લઈએ. તો હવા શું છે? તો હવા એ એક કરતાં વધુ વાયુઓનું સમાન મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો, સમાન અને વિસમાન વિશે તમે શીખી ગયા છો, બરાબર. સમાન કોને કહેવાય? કે દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગળેલો હોય પણ એ સંપૂર્ણપણે ઓગળી ગયો હોય, અને આપણે એ દ્રાવણને જોઈએ તો આરપાર જોઈ શકીએ છીએ, બરાબર. એને આપણે સમાન મિશ્રણ કહીએ છીએ. તો વાયુ શું છે? આપણે અત્યારે વાયુ લેયર્સ અત્યારે મારી આંખ સામે છે, પણ છતાંય મારી સામેની રહેલી વસ્તુને મારે જોવી હોય તો હું જોઈ શકું છું, બરાબર. જોઈ શકીએ છીએ ને, કેમ કે વાયુ એ સમાન મિશ્રણ છે. એટલે દરેક વાયુઓનું મિશ્રણ સમાન મિશ્રણ છે. એની અંદર કણો હોય છે ખરા, પણ હાવ અતિ સૂક્ષ્મ, જેને આપણે જોઈ શકીએ નહીં એવા કણો હોય છે. એટલે એ અતિ સૂક્ષ્મ કણનું બનેલું હોય છે, કે જેને આપણે સમાન મિશ્રણ કહીએ છીએ. વિભાગીય નિસંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગ કરી શકાય છે, બરાબર. વિભાગીય નિસંદન પદ્ધતિ દ્વારા આપણે એક કરતાં વધારે પ્રવાહીઓનું મિશ્રણને આપણે એને વાયુમાં ફેરવી નાખ્યું, અને એના ઉત્કલન બિંદુ મુજબ આપણે એ પ્રવાહીને પાછા પ્રવાહીમાં ફેરવી અને પછી આપણે એનું શુદ્ધ પ્રવાહી લાવ્યા હતા. એવી જ રીતના આ વિભાગીય નિસંદન દ્વારા વાયુનું મિશ્રણ છે એ વાયુના મિશ્રણને આપણે અલગ કરી અને અલગ અલગ વાયુઓ એના ઉત્કલન બિંદુ મુજબ આપણે એ લાવી શકીએ છીએ. તો કે આપણે વાયુને અલગ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ? તો પહેલાં આપણે હવા લઈશું. હવાને આપણે ખૂબ દબાણ આપશું અને તાપમાન એનું ધીમે ધીમે ઘટાડી દઈશું. દબાણ આપશું અને તાપમાન ઘટાડી દઈશું, અને પછી હવાને સંકોચીશું, બરાબર. દબાણ આપીએ એટલે હવા સંકોચાઈ જાય, બરાબર છે. ચોકનો ભૂકો છે, બરાબર, આટલા ગ્લાસની અંદર ચોકનો ભૂકો બધે વેરવિખેરણ થયેલો છે, પણ આપણે ઉપરથી પિસ્ટન આપી અને ચોકના ભૂકાને દબાવી દઈએ છીએ એટલે ચોકના ભૂકાનું લેયર ધીમે ધીમે આખું થઈ જાય છે. એવી જ રીતના હવાને પણ સંકોચીને દબાણ આપીને અને એને ઘન બનાવવામાં આવે છે, પ્રવાહી કરવામાં આવે છે, ઠંડુ પાડી અને એને પ્રવાહી કરવામાં આવે છે. પ્રવાહી કરશે એટલે પ્રવાહીકૃત હવા મળશે. એ હવા કેવી હશે? પ્રવાહીવાળી હવા હશે.
જે ઠંડી પડેલી હશે તાપમાન ઠંડુ પડેલું હશે દબાણ આપવામાં આવેલું હોય છે બરાબર એટલે પ્રવાહીકૃત કરવામાં આવે છે પછી શું કરવામાં આવે તો કે વિભાગીય નિસ્યંદન સ્તંભની અંદર ભરવામાં આવે અને એ સ્તંભને આપણે ખૂબ ગરમ કરશું ગરમ કરશું એટલે પ્રવાહી ગરમ થશે અને એ વાયુમાં ફેરાઈ જશે અને એ દરેક વાયુ તેના ઉત્કલન બિંદુ મુજબ બહાર આવે છે જુદી જુદી ઊંચાઈએ પહોંચે છે બરાબર આપણે ધારો કે પ્રવાહી કૃતને ભર્યું નહીં જેથી આપણે ગરમી આપી એટલે બધા વાયુઓ ધીમે ધીમે બધા વાયુ સ્વરૂપમાં ફેરાઈ જશે પણ કેટલાકનું ઉત્કલન બિંદુ 25 કેટલાકનું 100 કેટલાકનું 125 કેટલાકનું 150 એવી રીતે એમના ઉત્કલન બિંદુ મુજબ એ લોકો બહાર નીકળવાનું કોશિશ કરશે ધારો કે એસિટોન અને પાણી ભર્યું છે બરાબર છે એ આપણે એનું વાયુ છે એ વાયુને આપણે મિક્સ કરી કરી અને આપણે ધારો કે ચાલો આપણે એ જોઈ લઈએ હવાની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલો હોય છે બરાબર હવે હવાનું ઉત્કલન બિંદુ હવામાં ઓક્સિજન ઉત્કલન બિંદુ 183 અને નાઇટ્રોજન 196 છે બરાબર હવે આપણે હવાને ગરમ કરીએ છીએ પ્રવાહીકૃત હવાને ગરમ કરશું એટલે જ્યાં 183 પહેલું આવશે એટલે પહેલું ઓક્સિજન બહાર નીકળશે પછી નાઇટ્રોજન ઊંચે જશે અને પછી 196 આવે ત્યાં નાઇટ્રોજન બહાર નીકળી જશે એવી રીતના એમના ઉત્કલન બિંદુએ દરેક વાયુઓ બહાર નીકળી જશે ઊંચાઈએ જઈ અને બહાર નીકળી જાય છે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 183 છે એટલે પહેલા ઓક્સિજન બહાર વાયુ બહાર નીકળશે બરાબર ત્યારબાદ આર્ગોન છે આર્ગોનનું ઉત્કલન બિંદુ 186 છે -186 બરાબર એટલે પછી 186 નીકળશે પછી છે નાઇટ્રોજન -196 બરાબર આવી રીતના દરેક વાયુઓ બહાર નીકળતા જાય છે હવે હવામાં પદ્ધિત ટકાવાર પ્રમાણ એટલે કે હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે હવા 100% છે હવા કેટલું 100% છે 100%માં 20.9% ઓક્સિજન છે શું છે 20.9% ઓક્સિજન વાયુ હવામાં રહેલો છે ત્યારબાદ નાઇટ્રોજન તો 78.1% નાઇટ્રોજન વાયુ અંદર હવામાં રહેલો છે બરાબર એટલે આમ હવામાં 80% પ્રમાણ 20.9 ઓક્સિજન અને 78.1 નાઇટ્રોજન છે 78.1 અને 20.9 બરાબર એ બંનેનો સરવાળો કરતા કેટલો રહેશે ધારો કે 20.9 છે ઓક્સિજન વપરાઈ ગયો બરાબર આ નાઇટ્રોજન વપરાઈ ગયો હવે બાકી રહે છે 0.9% ઈ 0.9% શું છે વિદ્યાર્થી મિત્રો ઈ 0.9% એ આર્ગોન સોરી 0.9% છે એ આર્ગોન છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી ભૂલ થાય છે પહેલા જોઈએ ઓક્સિજન કેટલું છે તો કે 20.9% હવે આપણે નાઇટ્રોજન જોઈએ તો નાઇટ્રોજન કેટલું છે 78.1% હવે આ બંનેનો સરવાળો કરતા કમ્પ્લીટલી 1% બાકી રહેશે એટલે કે આ 99% થશે જુઓ 9 ને 10 1 8 ને 9 7 ને 2 9 એટલે કે 99% નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ હવામાં હશે હવે કેટલા ટકા 1% બાકી રહે છે પણ 1%ની અંદર આર્ગોન વાયુ 0.9% છે 0.9% બાદ કરતા મળશે 0.1% આ આર્ગોન છે બરાબર આર્ગોન છે હવે રહે છે 0.1% એ 0.1% અન્ય વાયુઓ એક્સ્ટ્રા વાયુઓ અંદર આવેલા હોય છે અલગ અલગ એક્સ્ટ્રા વાયુઓ એની અંદર આવેલા હોય છે એટલે આવી રીતના ટકાવાર પ્રમાણ હવામાં રહેલું હોય છે દરેક વાયુઓનું ઓક્સિજન 20.9 નાઇટ્રોજન 78.1 આર્ગોન 0.9% આટલું એનું પ્રમાણ હોય છે બાકીનું 0.1% રહે છે એ અન્ય વાયુઓ હોય છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો પૂછાય છે 1 માર્ક્સમાં હવે
આ વાયુઓને આપણે અલગ કરી અને આપણે દરેક વાયુ આપણે ઓક્સિજન વાયુ નાઇટ્રોજન વાયુ એવા વાયુઓ આપણે પ્રાપ્ત થશે તો પણ એ કઈ પદ્ધતિ દ્વારા એની સાધન પદ્ધતિ કઈ છે એ પદ્ધતિ આપણે જોઈએ હવામાં મિશ્રિત વાયુઓને અલગ કરવાની રીત વિભાગીય નિસંદનની રીત આવી રીતના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયાથી આપણે વાયુને અંદર હવાને અંદર જવા દઈશું શરૂઆત અહીંથી કરશું પણ એની અંદર આ ગાળણ પત્ર આવેલું હોય છે એ ગાળણ પત્ર શું કરશે હવામાં રહેલા રજકણો હોય છે એ રજકણોને દૂર કરે છે હવે આ વાયુ અહીંયાથી ધીમે ધીમે અંદરની તરફ પ્રવેશ કરે છે બરાબર હવે અંદરની તરફ આ પિસ્ટન લગાવેલા છે આ બંને પિસ્ટન શું કરશે દબાણથી હવાને અંદર દબાણ અનુભવશે હવા દબાણ કરી અને હવાને સંકોચશે અને તાપમાન ઠંડુ પાડી બરાબર તાપમાન ઓછું કરી અને હવાને ઠંડી પાડવામાં આવે છે કેવી રીતે ઠંડી પાડવામાં આવે જુઓ પહેલા આપણે આગળથી દબાણથી હવા ભરી બરાબર દબાણથી હવા ભરશું એટલે એ હવા ખૂબ ગરમ હશે એ ગરમ હવા અહીંયા જશે આ પાત્રમાં જશે આ પાત્રમાં આ એક નળી છે એ નળીની અંદર આ પાણી ઉપરની તરફ અહીંથી જવા દેવામાં આવે છે અને અહીંયાથી પાણી બહારની તરફ નીકળી જાય છે એટલે કે એક કન્ડેન્સર જેવું કામ કરે છે એટલે અહીંથી ઠંડુ પાણી નાખીએ તો અહીંથી બહારની તરફ એ પાણી નીકળી જાય છે એટલે અહીંયા આગળ ગરમ હવા આવશે ત્યારે આ જે ઠંડા પાણીના સંપર્કમાં આવશે ત્યારે હવા કેવી થઈ જશે ઠંડી પડી જાય છે હવા ઠંડી પડી જાય એટલે હવા સંકોચિત થઈ અને ધીમે ધીમે અહીંયા આગળ અલગીકરણ કરતા પાત્રમાં આવી જાય છે જ્યાં એ પ્રવાહી સ્વરૂપ પ્રવાહીકરણ અહીંયા થઈ અને આપણને જોવા મળે છે હવે આ અલગીકરણ કરતાની અંદર આપણે આગળ હવા ભરી હવા સૂકી થઈ ગઈ પણ જે કાર્બન ડાયોક્સાઇડ છે સૂકો કાર્બન ડાયોક્સાઇડ જે સોલિડ સ્વરૂપે છે એ કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી બહાર નીકળતો જાય છે હવે એ કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી બહાર નીકળશે અને પછી અહીંયા વિતરણ જેટ આવેલું છે વિતરણ જેટ એટલે એવું જેટ ત્યાં આગળ એ ઉત્કલન બિંદુ પ્રમાણે એ વાયુઓને બહાર ધકેલે બરાબર એને વિતરણ જેટ કહેવામાં આવે દરેક વાયુઓને એ બહારની તરફ ધકેલે છે એટલે વિતરણ જેટમાંથી એ વાયુ અહીંયા આવશે ત્યાં આવશે એટલે એ વાયુ કેવું હશે પ્રવાહીકૃત હશે અહીંયાથી પ્રવાહી થઈ ગયું છે ને અલગીકરણ કરતામાં એટલે અલગીકરણ કરતામાં પ્રવાહીકૃત થઈને અહીંયા આવશે આ વિભાગીય નિસંદન સ્તંભની અંદર એને ગરમી આપવામાં આવે ગરમી આપશું એટલે દરેક વાયુ એના ઉત્કલન બિંદુ પ્રમાણે એ બહાર નીકળે છે બરાબર અહીંયા ખૂબ ગરમી આપી ધીમે ધીમે ઉપરની તરફ જાય બરાબર અહીંયા આગળ ઘણા બધા ફાટા પાડેલા હોય ઉત્કલન બિંદુના ફાટા પાડેલા હોય જેથી વાયુ ઓછું ઉત્કલન બિંદુ હોય તો અહીંયા જાય એથી સેજ વધારે હોય તો અહીંયા જાય એથી સેજ વધારે હોય તો અહીંયા જાય એથી સેજ વધારે હોય તો અહીંયા જાય એમ એમના ઉત્કલન બિંદુ પ્રમાણે એ વાયુ બહાર નીકળી જાય છે હવે નાઇટ્રોજન વાયુ છે એ અહીંયાથી ઉપરની તરફ જશે ઓક્સિજન વાયુ છે એને આપણે અહીંયાથી એકત્ર કરી એક પાત્રમાં અને ત્યાં પ્રવાહીકૃત કરી લઈએ છીએ પ્રવાહીકૃત કરી અને પછી એ ઓક્સિજન વાયુને આપણે બહારની તરફ વાયુ સ્વરૂપે ગરમ કરી અને વાયુ સ્વરૂપે બહાર મેળવી શકીએ છીએ વાયુ સ્વરૂપ પણ મેળવી શકીએ અને આ પાત્રમાં પ્રવાહી સ્વરૂપ પણ મેળવી શકીએ છીએ તો આ વાત થઈ પ્રવાહીના અલગીકરણની વિભાગીય નિસંદનની વાત બરાબર એટલે આપણે આવી રીતે એને અલગ કરી શકીએ છીએ બરાબર દબાણથી હવા ભરવામાં આવે એ ગરમ હવા અહીંયા કન્ડેન્સરમાં જાય કન્ડેન્સરમાં સતત ઠંડા પાણી વહેતું જાય છે એટલે ત્યાં હવા ઠંડી પડી
અને ધીમે ધીમે સંકોચિત થતી અલગીકરણ કરતાના અલગીકરણ કરતા હોય પાત્ર હોય એ પાત્રમાં આવે એ પાત્રમાંથી વિતરણ જેટમાં થઈ પ્રવાહીકૃત થઈ વિભાગીય નિસંદનમાં આવે વિભાગીય નિસંદનમાં આવી ત્યાં ગરમ થઈ વાયુ સ્વરૂપ ફેરવાઈ અને એના ઉત્કલન બિંદુ પ્રમાણે ઊંચાઈએ જઈ અને એને બહાર કાઢી લેવામાં આવે છે અને પછી ઓક્સિજન છે એ ઓક્સિજનને આવી રીતના એક પ્રવાહીકૃત પાત્રમાં લઈ લેવામાં આવે છે આમ આપણે ઓક્સિજન વાયુ અને હવામાં રહેલા બીજા અન્ય વાયુઓનું પણ આપણે અલગીકરણ કરી શકીએ છીએ આમ આ રીતે આપણે એક કરતાં વધુ વાયુઓનું મિશ્રણ હોય એને વિભાગીય નિસંદન દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ એટલે આપણે વિભાગીય નિસંદનમાં પ્રવાહીને પણ વાયુ દ્વારા અલગ કરી શકીએ વાયુમાં ફેરવીને અલગ કરી શકીએ અને વાયુને ડાયરેક્ટ પ્રવાહીકૃત કરી ઠંડી પાડી દબાણ આપી અને એને પણ આપણે અલગ કરી શકીએ છીએ એટલે વિભાગીય નિસંદન દ્વારા પ્રવાહી અને વાયુ બંનેને અલગ કરી શકીએ છીએ તો આપણો આજનો અહીંયા ટોપિક પૂરો થાય છે થેન્ક યુ